અદભુત સંવાદ છે બે ભાઈ વચ્ચેનો, ક્યારેક સાંભળવા જેવો છે. વર્ધમાન કહે છે, નંદી વર્ધન તો તું બોલ, ક્યાં સુધી મારે રહેવાનું છે. મોટા ભાઈ ઘરમાં હોવા છતાં પણ રાજ્યના મંત્રીઓએ વર્ધમાનને વિનંતી કરી છે, તમે રાજા બનો. તમે બે ભાઈઓને તમારો બાપ તમારી દુકાન મોટાને બદલે નાનાને સોંપે, તમે મોટા છો, શું થાય? શું થાય? વર્ધમાનને જયારે મંત્રીઓ કહે છે કે તમે રાજ્ય સ્વીકારો, શું નંદીવર્ધનની ઉદારતા છે? નંદીવર્ધન રાજીના રેડ થયા છે, બરાબર છે, એ યોગ્ય છે, એ લાયક છે. વર્ધમાન કહે છે, મારે તો સાધનાના માર્ગે જવું છે, આ રાજ તો બંધન છે, મારા માટે નકામું છે. ઓકે, વર્ધમાન પૂછે છે નંદીવર્ધનને, ભાઈ બોલ, કેટલો સમય મારે આ સંસારમાં રહેવાનું છે? અને એ વખતે નંદીવર્ધન કહે છે, 2 યર્સ, 2 વર્ષ. 2 વર્ષમાં અમારો શોક શાંત થશે. મા બાપ પરલોકમાં ગયા પછી 2 વર્ષ સુધી નંદીવર્ધન મા બાપના વિરહથી વ્યથિત છે. તમારા મા બાપ કોરોનામાં કદાચ ચાલ્યા ગયા અને બીજા દિવસે જૈસે થે થઈ ગયા છે. કોઈ ચેન્જ? વર્ધમાન નંદીવર્ધનને સમજાવે છે, ભાઈ આ સંસારમાં અનંત વાર અનંત્યા સંબંધોથી આપણે બધા જ બંધાયેલા છીએ, આવો મોહ રાખવાની જરૂર નથી. નંદીવર્ધન કહે છે, તારા જેવા વૈરાગી માટે બરાબર છે, અમારો મોહ તો ઓછો નહીં થાય, અમને તારા ઉપર પણ મોહ છે. હવે વર્ધમાન કહે છે, તો ભાઈ સાંભળી લો, શું શ્રીલંકાચાર્યજી આચારાંગની ટીકામાં પંક્તિઓ મૂકી છે? વર્ધમાન કહે છે, નંદીવર્ધન તો સાંભળી લે, તારી વાત મેં સ્વીકારી તો મારી વાત તારે સ્વીકારવાની. 2 વર્ષ સંસારમાં રહીશ, પણ સાધુની જેવું જીવન જીવીશ, ભાવ સાધુત્વ છે. મારા નિમિત્તે પાણી નહીં બનાવવાનું, મારા નિમિત્તે રસોઈ નહીં બનાવવાની, મારા નિમિત્તે કોઈ આરંભ સમારંભ સાવધ્યના કાર્ય નહીં કરવાના. ભગવાને 28 વર્ષ પછી કાચું પાણી નથી પીધું, ભગવાને આ 2 વર્ષ સુધી પોતાના માટે બનાવેલી, જેમ સાધુ રસોઈ ન વાપરે એમ ભગવાને સંસારમાં રહીને પોતાના માટે બનાવેલી રસોઈ નથી વાપરી. ભગવાને કોઈ મેકઅપ નથી કર્યો, સારો દિવસ પૂરો દિવસ વ્યવહારના કાર્ય પૂર્ણ કરી ભગવાન કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહ્યા છે. 12.5 કે 14 વર્ષની સાધના છે. ભગવાન જયારે દીક્ષા લેવાનો વિચાર કરે, નંદીવર્ધન ના પાડે ત્યારે ભગવાન પણ ઉપયોગ મૂકે છે. અને પ્રભુને ઉપયોગમાં દેખાય છે કે અત્યારે મા બાપ ગયા પછી તરતમાં જો હું દીક્ષા લઈશ તો દુનિયાને મારા ઉપર પણ એટલી જ લાગણી છે. હું જો દીક્ષા લઈશ, ત્યાં લખે છે, મહી પ્રવ્રજીતે સતી બહવ વિગત ચિત્તા નષ્ટ ચિત્તા વિગતા સવાસ્યુ. હું જો દીક્ષા લઈશ તો ઘણાને બ્રેન હેમરેજ થઈ જશે, ચક્કર આવીને પડી જશે. અને બ્રેન હેમરેજ થઈ શકે ને કેટલાક વધારે સેન્સિટિવ હશે તો એના પ્રાણ ક્યાં ને ક્યાં સમાપ્ત થઈ જશે. વિચાર કરો, ક્ષત્રિય કુંડમાં વર્ધમાન પ્રત્યેનો પ્રેમનો પ્રવાહ કેટલો મજબૂત હશે. અમદાવાદની એક વિશેષતા ગમી, કોઈ પણ દેરાસરમાં જઈએ તો મોટે ભાગે મૂળ નાયક જે રાશિ મુજબ આવતા હોય એ આજુબાજુમાં તમને 2 ભગવાન લગભગ મળે, આદિનાથ અને મહાવીર. મારું ચાલે તો હું પ્રવર સમિતિને એક મેસેજ મોકલું કે આપણે ઠરાવ કરીએ કે જીન શાસનમાં જ્યાં પણ જૈનોના જીનાલય થાય ત્યાં મૂળ નાયક જેની રાશિમાં જે આવતા હોય તે, પરંતુ વર્ધમાન મહાવીરની એક પ્રતિમા જી તો હોવા જોઈએ જોઈએ ને. મહાવીર વિનાનું મંદિર ના શોભે. આપણા સૌના ઉપકારી, આસન્ન ઉપકારી ચરમ તીર્થપતિ આપણા આરાધ્ય દેવ, અને એની પૂજા એના દર્શનથી આપણે વંચિત. આચારાંગ સૂત્રમાં લખ્યું છે, પ્રભુની પહેલી સાધના ચર્યા છે. કુમાર ગ્રામમાં પહોંચ્યા છે, વૃક્ષની નીચે પ્રભુ ઉભા છે, શિયાળાનો દિવસ છે, ધીરે ધીરે રાત આખી જામ થઈ ચૂકી છે, જામી ગઈ છે, અંધારું થયું.
અને જંગલની લાલ ચટ્ટા કીડીઓ પ્રભુના દેહની સુગંધથી ખેંચાઈને આવી છે. ગામમાં નથી, ગામની બહાર છે, વૃક્ષની નીચે છે. ક્યારેક છરી પડતા સંઘમાં ગયા હો તો ખબર હશે ચટકા માર્યા હતા. આજના તમારા સંઘ પણ છે ને ફાઈવ સ્ટાર થઈ ગયા છે. 50 વર્ષ પહેલાના સંઘ યાદ કરો, તમારી જેમ નીચે જાજમો નથી પથરાતી, એ જ ખેતરની માટીની અંદર સીધા બેસવાનું ને અચાનક અંદરથી રાફડામાંથી કીડીઓ બહાર આવે, ચટકા મારે, એક છરી પાડતો સંઘ કરો એટલે સાધુપણાનો આસ્વાદ પ્રાપ્ત થાય છે.